આ ક્રમ માર્ગ શું છે? ક્રમિક માર્ગ જે ચાલુ છે ત્યાં પડી ને, હવે અહીં હોય તો હજી પાછા ફરીએ તો આપણે જોડે ઠીક છે, પણ લોકો તો અહીં આવેલા છે. લોકો કઈ સુધી આવ્યા? અહીં સુધી આવ્યા. પાછા ફરે શું થાય? અહીંથી આવો, અહીંથી વામરે ને, હવે અહીંથી આટલે સુધી પાછું ફરાતું નથી. એ ચડ ચડ કરવા માંગે હું, એટલે પાછો ઉતરી જાય નહીં, જંગલી થઈ જાય ના ના થાય. મારું છે કોઈ ને ખાય નહીં. હવે અહીં સીરી ચાલે ચાલે ચડી જાય બચારો, અને તે પાછું આમ ચડીને જવાનું. પછી એને ચડવાનું કઈ બાજુ? એમ ચડીને જવાનું, આમ ચડવાનું. ત્યાર પછી અમે આ બ્રિજ બાંધી દીધો, આટલો આટલો જ અમારો બ્રિજ બાંધવાનો હતો. આ તો બધો હતો રોડ, આટલો અમે બ્રિજ. અહીંયા આગળ મોટા મોટી વૈતરણી નદી છે. શું છે? વૈતરણી નદી. એક વાત એ, ભગવાન નથી એવું બધો ફાયદો થાય. ભગવાન જે છે એટલે ક્યાં ફાયદો થાય? ભગવાન નથી બોલે તો બધા ફાયદો. ભગવાન જે છે આમ જાણીએ છીએ પહેલેથી, ભગવાન જે છે જેવા જ છે. હા તેને ચાર પડી કામ બહુ લાગે છે. અહીં મને વાગ્યું કે સાંભળે ને, આત્મા નિરાલંબ છે. કેવો છે? કશું અવલંબન નથી. આ દાદા જોયો ને, કઈ ઊંઘ્યા હોય કે ના ઊંઘ્યા હોય, જો તમે દોઢ વાગે ઉઠાડાયા તમે પછી હાથે થઈ ગયા. હે પસ્તા ગયા, પાછા મારા નુસ્તા ગયા, પછી ચા આપી હતી. ફરી પાછા તમે આગળ પાછા એમાં પૂજામાં ગયા, ફરણ ગયા, આમ ગયા, તેમ ગયા. દાદા તે નથી અત્યારે એ બધી ચાલે છે, જેવું ખાવા ઉઠવા દેતા નતા લોકો. તેનો અમે વાંધો નથી. અમે લોકો કઈ ખાવા દા ઉઠવા દઈશું દાદાને. શું કહ્યું? અમે શું કહીએ છીએ કે હવે ઉઠવા ના દેશો. જો ઉઠવા દેશો તમારું દેશે. શું કહ્યું? ઉઠવા દેજો નહીં. હા ફરી 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 આવા દર્શન, આ વિજ્ઞાન કોઈ કાળ સાંભળવાનું નહીં મળે. શું કહ્યું? આ વિજ્ઞાન કોઈ કાળ મોટલો સરળ માર્ગ દુનિયામાં બન્યો નથી, બનશે નહીં. લિફ્ટ માર્ગ. શું કહે છે? લિફ્ટ માર્ગ. હા લિફ્ટમાં બેસીને ચલે જાઓ. પેદલ પેદલ સે જાના કે બિચારે લિફ્ટમાં જાને કા? પેદલ. હા પેદલ સે જાઓ. લિફ્ટમાં તો કાંઈ તૂટ જાવ તો ક્યાં કરે? ફિર ચડી 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 તાર રમેશભાઈ બધા બહુ પગથિયા ચડીને પછી વાંચતા હતા. મને કહે દાદા હું મોક્ષ જોઉં પણ મારે ચડાતું નથી, આવે શું કરું? તારે મેં કહું આવો આપણી લિફ્ટ કાઢી છે તેમાં આવી જાઓ. અહીં આવી ગયા પછી ક્રિયા કી બાત પર કહેતા હે તો જૈન હે, ઇસકા એગ્રીમેન્ટ હૈસા, એસી ક્રિયા કા એગ્રીમેન્ટ હૈ. વૈષ્ણવ હૈ, ઇસકા એગ્રીમેન્ટ એસા હૈ, ઉસકા એગ્રીમેન્ટ એસા હૈ. દરેક હરેક આદમી કા જુદા જુદા એગ્રીમેન્ટ હૈ. તો જૈન લોક બોલતા ક્યા બોલતા હૈ કે તુમ સબ ક્રિયા કાંડ નહીં કરતે. અરે બાબા હમારા એગ્રીમેન્ટ તો વૈષ્ણવ એગ્રીમેન્ટ, હમારે કેસી ક્રિયા? જૈન કો ક્રિયા હોતી હૈ ઓર બ્રાહ્મણ કો ક્રિયા હોતી હૈ. કિધર હોતી હૈ? સબ ઠિકાણે ક્રિયા હૈ. જે શિવ માર્ગ હૈ એને ક્રિયા હોતી હૈ, હમારે તો ક્રિયા નહીં. તો સબકા એગ્રીમેન્ટ જુદા હૈ, મોક્ષ એક હૈ. और पुद्गल का एग्रीमेंट सबका जुदा है, समझे नहीं? तो इसका खोटा तो नहीं है, इसका भी जैन का वो महाराज जी दिगंबर अवस्था में रहता है, वो जैन पुद्गल है. क्या है? पुद्गल जैन जो आग्रह करता है कि क्रियाकांड से ही मोक्ष है, वो भी बात गलत है. और क्रियाकांड नहीं हो, क्रियाकांड नहीं जरूर है, वो भी गलत बात है. क्या गलत है? क्रियाकांड पुद्गल की बात है और दूसरी सब आत्मा की बात है. આત્મા નિરાલંબ છે. કેવું છે? બિલકુલ નિરાલંબ, કોઈ ટચ જ વસ્તુ, કોઈ ટચ થાય નહીં એવી છે. તમારામાં એવો આત્મા છે ને હમણાંમાં એવો આત્મા, કોઈ ટચ ના થાય. કેવો છે? નિરાલંબ. નિરાલંબ નિરાલંબ કશું ટચ ના થાય. ફોંસે ચડાવે તો દેહ ફોંસે ચડે, આત્મા ના ચડે. આત્મા બોલો, એ કેવો આત્મા છે? આ દેહ ને વિંધે તો એ આત્મા ના વિંધે. બોલો પછી, આત્મા જેને પ્રાપ્ત થઈ ગયો ભો ખરો છો? કશો નહીં બિચારો, કશો ભો નહીં. પછી ન હોય ને ભો, હોય તો કઈ હોય તો ભોને, કઈ હો તો ભોને, કઈ છે જ નહીં. જોયો છે આત્માનુભવી પુરુષો જે આત્મા જોયો નથી, એ આત્મા અમે જોયેલો. આત્માનુભવી ને તો જેટલો અનુભવ થયો 25% અનુભવ થયો, તો બીજો 75% નું શું થયું? 25% અનુભવ હોય તેને 75% શું કહેવાય? નપાસ. નપાસ કહેવાય. 75% નપાસ જ ગણાય ને. હે 25% પાસ થયો હોય
80% માગા અને 75% ના હાથમાં નપાસ ગણાય તો. હા તે 75% એના અવલંબન છે. શું કહ્યું? અવલંબન છે. 75% અનુભવ થાય એટલો નિરાલમ થયો. અમે જે જોયું છે નિરાલંબ આત્મા જોયું છે, દેખાય છે અમને બધા નિરાલંબ આત્મા. પણ તમને શું સમજાય? બધા તમને આત્મા નું જ્ઞાન આપી, બધાનો આત્મા અનુભવ છે. શું છે? બધાના પ્રમાણમાં આત્મા અનુભવ વધ્યા પછી 25-30 ડિગ્રી થયા પછી એમાં બુદ્ધિ નામે ના હોય. શું કહ્યું? બુદ્ધિ નામે બુદ્ધિ બિલકુલ નહીં. નહીં, બુદ્ધિ 25% થી જતી રહે. 25% જઈ દેવું, કારણ કે એને કામ લાગે જ નહીં પછી. એને ઉલટી દખલ કર્યા કરે. શું થાય? દખલ કર્યા કરે. ઉલટા એને પ્રગતિમાં દખલ કર્યા કરે. બાબુ, તમને બુદ્ધિ કોઈ દખલ કરે? કોઈ દાડો તમને શું દખલ કરે? કાયમ ના કરે. જાગૃતિ છે એટલે ઓછી કરે, પણ કોક વાર કરી બી જાય. શું કે છે? કોક વાર કરી બી જાય. કે છે જાગૃતિ છે એટલું ઓછી થાય. બીજા બધા જ્ઞાન કરતા જ્ઞાન વજનદાર. હવે એ જ્ઞાન, એ જ્ઞાની અને એ મહાત્માઓ જે વલમાં રોજ દે, એ વલ ની ભાવના કેવી છે? કામ થઈ ગયું. આ પૂતગલ ક્રિયા અને મોક્ષ ને કયું લાગતું? એવું નિરાળી જ વસ્તુ છે. શું છે? નિરાળી વસ્તુ. હા, જો જ્ઞાની આત્મા આપેલો હોય તો જ્ઞાની ને કયા પ્રમાણે ગમે તેમ કરો ને. સાંભળે ને, ગરબા ગાવ, ફરો, હરો, થેટ પેપર વાંચજો, પણ ફાઇલ નંબર 80 છે માની વાંચજો. શું કહ્યું? પેલા એને પૂતગળ કે બધા આત્મા સિવાય બધું પૂતગળ છે. ચંદ્રકાંત ને પોતે જ્ઞેય જાણે ત્યારે પોતે નાયક થયો. શું કહ્યું? નાયક થયો. ત્યાં સુધી કોઈ જ્ઞાતા નહીં અને આત્મા નહીં. તે જીતેન્દ્રિય કહેવાય. કેવું? જીતેન્દ્રિય. અમે જ્ઞાન આપીએ છીએ તીકડે જીતેન્દ્રિય પદ ને પ્રાપ્ત થાય છે, અને જ્ઞાન આપ્યા પછી બીજા કલાકે જીત મોહજીન થઈ જાય છે. શું થઈ જાય? જીત મોહજીન બીજા કલાકમાં. તો પછી બે અવતારે ચાલે, એક ત્રણ અવતારે ચાલે. જીત મોહજીન પૂરું થતા સુધી તો સ્ત્રી પર્યાય નો મોહ છૂટ્યો નથી ત્યાં સુધી મોક્ષ થાય નહીં. તારી વાત સાચી છે, પણ ખોટું નથી. અને એ તો સારું છે, આટલું બોલ્યા. બીજા શાસ્ત્ર ચીનો મોક્ષ જ નથી કે છે. આવું લખનારા છે. શું છે? તમારા મોક્ષ નહીં સ્ત્રી શું કા બન્યા છે? એમને કઈ સારું લાગતું? સ્ત્રી તો સારું લાગતું છે ને. શું? અને કાયદો હરખો હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? હરખો હોવો જોઈએ. હા, સ્ત્રી પુરુષ ગમે તેને હરખો હોય. શું કહ્યું? આપણી દુકાનમાં બધો સામાન છે, અને આપણી દુકાનમાં જે સામાન છે એની પાસે નથી પડી. એ અમને ખબર નથી, એટલે વેપાર કરતો આવડતો નથી ને. પણ આપણને વેપાર કરતો આવડે છે ને. તમે વેપાર કરતા શીખી ગયા નહીં? કરી ગયા? અડિયા હતા? કેવું તમે સાંભળી એમને? આપણે વેપાર ખબર નથી, ખબર છે ને. બધું ફૂફવાર જ નથી કે શોમાં છે. શું સારી નિંદા કરવાની? કઈ વ્યવહારની, વ્યવહારની તેમાં નિશ્ચય થઈ જાય. મારો આત્મા, મારો આત્મા પાપી છે. તારે હેડ વકીલ પાસે અરે લઈ લો, મારો આત્મા પાપી છે બોલે છે. વકીલ ને પૂછીએ કે આ બોલે છે મારો આત્મા પાપી છે નો અર્થ શું? તારે વકીલાત કરે, તમારો આત્મા પાપી છે તો તમે કયા છો? પૂછે કે ના પૂછે? શું પૂછે? તમે કેવા છો? જુદા બતાવે છે છતાં આત્મા નો
આવું લોક ભોળા છે બિચારા, બેભાન પડે. મારો આત્મા પાપી છે, માત્ર તું બોલ કે હું પાપી છું, આત્મા મારો ચોખ્ખો છે. આમ બોલ, વસ્તુ અને એના ગુણો બે દ્રવ્ય માં આવે. જો વસ્તુ, વસ્તુનો સ્વભાવ, વસ્તુ એટલે વસ્તુ સ્વભાવ અને ગુણો બે દ્રવ્ય માં આવે, અને બીજી બધી પર્યાય માં આવે. તો પર્યાય આત્માના પર્યાય છે, શુદ્ધ આત્માના. એ પર્યાય ને જરા બગાડ થયો છે. શું થયું છે? પર્યાય નો બગાડ થયો. મૂળ વસ્તુ ને કશું થયું નથી, વસ્તુ સ્વભાવ ને કશું થયું નથી, એના ગુણ ને કશું થયું નથી. પર્યાયો બગડ્યા છે. અનુભવ ની પંડિત થોડી છે, પુસ્તક ની પંડિત. પુસ્તક ની પંડિત અનુભવ ની પંડિત નહીં કે છે. પુસ્તક માં પંડિત નહીં, પુસ્તક માં જેવું લખ્યું એવું આપણે એની હવાલો આપે, એની ઓથોરિટી. એટલે વસ્તુ જુદી છે. એમને આપણે પ્રશ્ન પૂછીએ કે તમે અભવ્ય કહો છો, એ અભવ્ય નામ છે કે ક્રિયાપદ છે? તાર શું કહે છે? વિશેષણ જ છે. ભાવી કહે છે વિશેષણ જ છે, અભવ્ય તો વિશેષણ છે. વિશેષણ જ છે. હા, નામ ક્રિયાપદ નહીં ના, એ વિશેષણ છે. હવે બધા વિશેષણ જ છે. આત્મા એવી વસ્તુ છે કે એને કોઈ વિશેષણ એની પર કાયમ ના માટે ના રહે. કોઈ વિશેષણ કાયમ ના રહે, બધા વિશેષણ બદલાય કરે. કોઈ વધુ કાળે બદલાય, કોઈ ઓછે કાળે બદલાય. પણ વિશેષ, વિશેષણ એટલે શું? વિશેષ ભાવમાં આવી ગયો તે ભાવ ભલો ગાયા કરે. હા, ભવ્યમાંથી ભવ્ય થાય તો એનો મોક્ષ થાય, પણ ભવ્ય હોય તો હંમેશા થાય. આજે કે શાંતિ કુમાર આયા, શાંતિ કુમાર એવું વિશેષણ કે. અને પછી કાલે શાદી થઈ ગઈ, શાંતિચંદ આયા, શાંતિ. હવે કુમાર બોલતા હતા ને તો કઈ શાદી હો ગઈ કે શાદી હો ગઈ. અને અત્યારના જગત તો છોકરા ને છોકરો હોય તે કે છે મારા દાદા શાંતિ કુમાર. મારા શેનો કુમાર કુમાર બોલ્યા કરે, ત્યાં ઘર નથી બોલતા એવું. શું બોલે? કુમાર હવે તો કાયમ રહી ગયું નામ, પૈણા પછી બી કુમાર. તેની બીબી નહીં કુમારી કુમારી કર્યા કરે, લતા કુમારી, વાદળા જતા ભાઈ તો આપડે આડું બારી ચાલીએ તો કશું વાંધો ના આવે. અને એના હમ જોયું ચિચિયારી કરે. અને ભગવાન ની કૃપા હોય તો છે તે બનારસ કાશી વિશ્વનાથ માં જો આવું બધું કર્યું હોય, પણ કોઈ દેખાવો રાખ્યો નથી, બધા દર્શન કર્યા. ભગવાન ની કૃપા જોઈએ આપણે. સંયમ કેવો હોય? દાદા ની આજ્ઞા માં રહેવું, બીજો સંયમ આપણને એમાં બી એવું છે. અભવ્ય મોક્ષ ના જાય, પણ ભવ્ય થાય એટલે મોક્ષ જાય.
અભવ્ય ના સ્ટેજ માં તો ના જાય, એનું કહેવાનો હેતુ એ. પણ લોકો અભવ્ય એટલે કાયમ અભવ્ય રહેતા એવું માની બેસે, એ ખોટું છે. ભવ્ય ની પાછળ માથાકોટ ના કરશો કે છે. શું કે છે? માથાકોટ ના કરશો. ભવ્ય કોણ? આ આપડે તો પેલા કાઢર બોલાવો ને, તો બેહે રાખો ને. એટલે